અરવલ્લીના મોડાસા ખવાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખવાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહની શાનમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના એન્કર અમીશ દેવગણે ગુસ્તાખી ભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના વિરુદ્ધમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેના સમર્થનમાં આજે મોડાસા ખવાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ દ્વારા તેના વિરુદ્ધમાં મોડાસા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવા માટે આજે અરજી આપવામાં આવી હતી. News 18 ખાનગી ચેનલના પત્રકાર અમીશ દેવગણે ખવાજા ગરીબ નવાઝના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી અને એમને લૂંટેરા ચિસ્તી તરીકે વર્ણવીને લાઈવ ડિબેટમાં લાખો અને કરોડો જે એમનામાં આસ્થા ધરાવે છે તેવા દરેક ધર્મના લોકોને લાગણી દુભાવી છે, તેમના માટે અસભ્ય વર્તન કર્યું છે અને ખવાજા ગરીબ નવાઝ જે 800 વર્ષથી તેમનો મજાર હિન્દુસ્તાનમાં છે અને ત્યાં આગાડી દરેક કોમના લોકો આસ્થા સાથે ત્યાં આગાડી મન્નતો માગે છે, તેમના ત્યાં આવીને દુઆઓ કરે છે અને રાજકીય અને બિન રાજકીય લોકો પણ ત્યાં આગાડી હાજરી આપતા હોય છે. દર વર્ષે ભારતના વડાપ્રધાન તરફથી પણ ત્યાં ચાદર જતી હોય છે. આટલી આસ્થા અને એકતાના પ્રતિક તેમના માટે આ પત્રકારે ખૂબ જ અશોભનીય વર્તન કરેલ છે અને લાઈવમાં લૂંટેરા શબ્દ તરીકે વર્ણન કર્યું છે અને જે લોકો શ્રદ્ધા રાખે છે, જે કોમી ભાવના આપણા દેશમાં છે, તેમની લાગણી દુભાવી છે, તો આવા પત્રકાર સામે તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને કાયદેસર પગલાં લેવામાં આવે તે બાબતને મોડાસા ખવાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓએ આજે અહીંયા મોડાસા પોલીસ સ્ટેશનમાં FIR આપી છે અને તાત્કાલિક એની ઉપર પગલાં લેવામાં આવે અને એની ધરપકડ કરીને સલાખોના પાછળ નાખી દેવામાં આવે તો જ આ લોકોને ન્યાય મળશે અને આમની આસ્થાઓને જે પહોંચેલી ઠેસ છે એનું વળતર મળી શકશે. તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમારી માગણી છે.